सकने अश्वारी सोही है। रुदेश भेदो गौरी तुम्हारा पुत्र ने समरे वे पारिवानिया ओ रापे समरे संत चोर जी નમસ્કાર મિત્રો, હું છું વિજય અને આપ જોઈ રહ્યા છો ડીડી ભારતીનો સુર અને શબ્દનો વિશેષ કાર્યક્રમ સુરીલો સંવાદ. આજે સુરીલો સંવાદ કાર્યક્રમની અંદર દર્શક મિત્રો, એવા જ એક કલાકારને મળવું છે ભજન ક્ષેત્રમાં જેમણે સુદીર્ઘ યાત્રા કરી છે અને આજના યુવા કલાકારોને પણ જેમની પાસેથી એક આગવી પ્રેરણા મળી રહે છે એવા એક ભજનેક એટલે મથુરભાઈ કણઝારી આજના સુરીલો સંવાદ કાર્યક્રમની અંદર આપણી સાથે જોડાયેલ છે. મથુરભાઈ, ખૂબ ખૂબ કાર્યક્રમમાં હું તમારું સ્વાગત કરું. હા, ધન્યવાદ. આભાર આભાર. મથુરભાઈ, આમ તો તમને ખ્યાલ છે અનેક કલાકારોને ડીડી ભારતીના કાર્યક્રમ અંતર્ગત મળીએ છીએ. પ્રચાર અને પ્રસારના માધ્યમોમાં ઘણા બદલાવો આવ્યા છે આપણે જોઈએ છીએ. ત્યારે ઘણું અઘરું હતું આ ભજન, એટલો રૂપિયો પણ ન હતો. તો અત્યારે સોશિયલ મીડિયાના અનેક માધ્યમો, કલાકાર બનવું સહેલું પણ છે, સ્વાભાવિક છે. પણ વાત એ કરવી છે કે તમે આ ક્ષેત્રમાં સુદીર્ઘ યાત્રા કરી, તમે આ સફરને આજે વાતો કરવી છે. તો શરૂઆતમાં નાનપણના દિવસો, તમારો પરિચય, મૂળ ગામ કયું, અત્યારે ક્યાં રહો છો, આવી બેઝિક વાતોથી કાર્યક્રમની શરૂઆત કરીએ. આમ તો વિજયભાઈ, જો મારા જન્મસ્થળની વાત કરું અને હાલમાં તો હું જામખંભાળિયા રહું છું જી, પણ અહીંયાથી પોરબંદર રોડ ઉપર આશરે 20 કિલોમીટર ઠાકર શેરડી ગામ છે એ મારું જન્મસ્થળ કયો કે કર્મસ્થળ કયો, ત્યાં મારો જન્મ થયો અને નાનું એવું કુટુંબ, આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ એ જમાનામાં જી. ત્યારે અમે ગામડામાં નાટક કરતા જી, ગાયું માટે, અને એ નવરાત્રિમાં જ કરવાનું. 9 દિવસ નવરાત્રિના હોય તો એમાં 3 દિવસ નાટક કરી અને જે કાંઈ ભંડોળ થાય થોડું ઘણું, ત્યારે તો શું છે, ક્યારેય 500 રૂપિયા થતા સવાર સુધીમાં, ક્યારે 700 થાય, ક્યારેય 200 થાય, એ ગાયું માટે અમે વાપરીએ. અને ત્યાંથી ક્યારેક નાટકમાં દુવા ગાવાનો ચાન્સ મળે, એકાદો છંદ ગાવાનો ચાન્સ મળે, ક્યારેક મારી ભજન એક બે આવડતા ત્યારે ગાતો. હવે અમારે ત્યાં પાડોશી બધા, અમારે માળી ગામ બાજુમાં એ બધું ગઢવીનું ગામ, એટલે ચારણો ચારણો નતા લોહીમાં હોય આ સંગીત, ભાડથર બાજુમાં એ પણ ગઢવી, એમાં હવે એ બધા નાટક જોવા આવે ને હું ભજન એકાદું ગાઉં ક્યાંક ભૂલી જાઓ એવું બધું થાય, એટલે એ લોકો આ તો એ બધા ઝવેરી હોય હીરાના પારખું ચારણ સમાય, સવારે એમ કે છોકરા તું ભજન સારા ગાય છું, અમારે ત્યાં ભજનમાં આવજે. બધું પણ બાબુ ભજન મને તો આવડે, બે એક બે આવડે, બાકી તો મને સવાર સુધી તો કે જે આવડે એ. ત્યાંથી મેં શરૂઆત કરી, મને જેવા તેવા ગૌડાવતા, ત્યારે મારી પાસે હાર્મોનિયમ નહીં, રામસાગર લઈને ભજન ગાઉં. અહીંથી મેં શરૂઆત પાપા પગલી કરી અને આજે જે કાંઈ છે એ બધા ગુરુ મહારાજની અને દ્વારકાધીશની દયા આજે એટલે પહોંચ્યો છું. અહીંથી મારી શરૂઆત મેં કરી. કલાની સફરની બેઝિક વાત કરી છે મથુરભાઈ, કેટલું ભણેલા છો અને પ્રાથમિક શાળા દરમિયાન જે કલાનો નાતો છે તેની જરા વાત કરશો. હવે ભણવામાં તો વિજયભાઈ એવું છે, આમ તો મેં સ્કૂલ 1.5 વર્ષ જોઈ છે, ઘરની પરિસ્થિતિ બહુ નબળી, જો સ્કૂલે જાય તો ઘરમાં કંઈક આપવું પડે એવી એવી પરિસ્થિતિ, એટલે 1 વર્ષ કરીને હું 2 ધોરણમાં આવ્યો, પછી 6 મહિના મેં નિશાળ જોઈ, એટલે 1.5 વર્ષ હું ભણ્યો છું. તો ભગવાનની દયાથી ઇંગ્લિશ હિન્દી બધું બોલી શકું, વાંચી શકું એવું છે, પણ ત્યારે તો પરિસ્થિતિ એવી, એટલે ખેતમજૂરી કરવા જવું પડે ને, ત્યારે હું 2.5 રૂપિયે નિશાળ છોડ્યા પછી 2.5 રૂપિયે ખેતરમાં કામ કરવા જતો, અને
ઈ પૈસા મારે ઘરમાં આપવા પડે, હાર્મોનિયમ લેવાના પૈસા નહીં, એટલે ઈ વરી બીજું કામ રાતે કરવા જાઉં ખેતીમાં, કોઈનું ચાંસમાં ખાતર ભરવું, કોઈને લસણ કાપવું, એવું એવું નાનું નાનું કામ રાતે બે ચાર કલાક કરી આવું ને એમાંથી જે કાંઈ બચે. બે વર્ષ મેં કર્યું, એના પછી મેં 400 રૂપિયામાં હાર્મોનિયમ પોરબંદર જઈ અને સિંધવાડ હાર્મોનિયમ હતું જગુબાપા જી, ત્યાંથી હાર્મોનિયમ લીધું એવી રીતે બચત કરીને, અને ત્યાંથી મેં શરૂઆત કરી. બાકી પરિસ્થિતિ એવી હતી કે ભણી શકું એમ જ નહોતો જી, એટલે અભ્યાસ તો મારો 1.5 વર્ષ જ મેં નિશાળ્યો છે. આ કલાનું ક્ષેત્ર છે આમ તો, જે તમે પરિવારમાંથી આવો છો તેમને કલા સાથે નાતો નહીં તો સંઘર્ષો આવતા હોય, સ્વાભાવિક છે આ ક્ષેત્રમાં અંદર આવવા માટે, તો એ સંઘર્ષ કેવા? એ સંઘર્ષ તો મેં બહુ સહન કર્યા, જો કે મારા સમાજે પણ વિરોધ કરેલો એ જમાનામાં જી, ભાઈ આપણે આપણો સમાજ આમાં હોય નહીં, ગાવા વગાડવામાં, ચારણ હોય, બારોટ હોય, સાધુ સમાજ હોય, સત્વરા સમાજ ગાવા વગાડવામાં હોય નહીં, છતાંય મેં કાંઈ ગણકાર્યું નહીં ને કે મારા સગાવાલા ઘરના સમાજ બધા વિરોધ તો કરેલો એ જમાનામાં જી જી, પણ છતાંય એ કાંઈ મને તો એ પછી ભજન હું સાંભળતો ત્યારે કાંદસ બાપુના, જગમલભાઈના, અને ત્યાંથી એ ધૂન લાગી કે ભજન તો ગાવા જ છે, એટલે પૈસા માટે ગાતા નહીં ત્યારે તો શોખ હતો, અને શોખથી શરૂઆત કરીને પછી તો રોજનું થયું, એટલે પછી આવ્યું વ્યવસાયમાં આવી ગયું જી જી, અને અત્યારે આટલે પહોંચ્યા છે. તમારા પ્રેરક કલાકારો હશે ત્યારે, અને તમે વાત કરી ને તો તમે પ્રેરક માનીને તેના જેવું ગાવાનો પ્રયત્ન કરતા હશે, તો ત્યારે કોને સાંભળતા? ત્યારે વધારેમાં વધારે હું બેને સાંભળતો, એક તો પ્રાણલાલ વ્યાસ, પ્રાણ બાપાને બહુ ભજનો સાંભળ્યા 70ના દાયકામાં, પછી જગમલભાઈ, આ બેને બહુ સાંભળતો. કાંદાસ બાપુનો હું પ્યાસી, પણ કાંદાસ બાપુમાં થોડાક મને શબ્દો સાંભળવાની અને સમજવાની થોડીક તકલીફ થતી જી જી, એની ગાયકી થોડી આલાપવાળી, એટલે શબ્દો પછી સાંભળતો ખરો પણ એનું ભજન મને આમ સમજાતું નહીં. પણ આ બે કલાકારો એવા હતા કે જેમ આમ મોતીની મુઠ્ઠી ભરીને નાખો ને જેમ છૂટા પડી જાય એવા શબ્દો વીણી લ્યો એવા, એટલે એમને હું બહુ સાંભળતો ને એવું ગાવાની હું કોશિશ કરતો. કાંદાસ બાપુ સાથેના મથુરભાઈ યાદગાર બનાવવાની મારે યાદી કરવી છે અમુક પ્રસંગોની, પણ તે પહેલા કોઈ હું કાંદાસ બાપુનું વચ્ચે ભજન સાંભળી લે ત્યારબાદ વાતોનો દોરને આગળ ધપાવીએ. હા હા ચોક્કસ. પ્રેરક વ્યક્તિઓ મળ્યા છે આપને સપોર્ટ કરતા હશે, કારણ કે સપોર્ટ વગર આ ક્ષેત્રમાં આવું શક્ય નથી સ્વાભાવિક છે, તો ત્યારે એ સપોર્ટર વ્યક્તિઓની આ તકે મારે યાદી કરવી છે. એટલે વધારેમાં વધારે સપોર્ટ જો મને કોઈ આપ્યો હોય તો એ પૂજ્ય કાંદાસ બાપુ. જો કે આમ આમ તો મેં કોઈ ગુરુ ધારણ જે કાપડે ફૂંક મારે કંઠી બાંધે એવા કોઈ મેં કર્યા નથી હજી સુધી જી જી, પણ મનથી માયના હોય એવા મારા ગુરુ કાંદાસ બાપુ જી જી, મને સૌથી પહેલું મુંબઈ બતાવ્યું હોય તો કાંદાસ બાપુ. હા, અને આશ્રમે જાતા દ્વારકા, ત્યાં વળી બે ભજન મને ગવડાવે ગમે ત્યારે, બપોરના જાવ તો બપોરના ગવડાવે ગમે ત્યારે બાપુ, તો એ તો ફકીરી જીવન, જ્યારે જાવ તો એમ કે ભાઈ પેટી લઈ આવો ભજન ગાવા છે, અને એની ઘણો બધો સપોર્ટ કર્યો છે મારા જીવનમાં. મને આ ભજનની દુનિયામાં બીક મુકાવી હોય ગાવાની, જે બીક લાગતી એ મુકાવી હોય તો એ પણ કાંદાસ બાપુનો મંત્ર છે જી જી, અને બીજા અન્ય કલાકારોનો સાથ સહકાર મળતો હોય, બીજા સાથે લઈ જતા હોય ગાવાનો મોકો આપતા હશે આપને? હા હા ઘણા બધા ઘણા બધા. એ જમાનામાં અમારે અમારે જામ ખંભાળિયામાં પ્રવીણનાથ નાથજી, જો કે સાધુ ભજને ગાતા અને હારું મંજીરું વગાડતા, એની એની મને ઘણો બધો સપોર્ટ આપ્યો એ જમાનામાં. એના મારે તો કાંઈ એવું સર્કલ હતું નહીં, એટલે એના સર્કલમાં મને ભજન ગાવા લઈ જાય અને આજુબાજુના ગામડા 10 કિલોમીટર 20 કિલોમીટર સુધી
વધારે વધારે એની પાયાનો સપોર્ટ આપ્યો હોય તમારા પ્રવીણનાથ નાથજી. કાંતાજ બાપુ તમને સપોર્ટ આપતા ત્યારબાદ તમારા ખંભાળિયાની કલાકની વાત. અત્યારે તમે સિનિયર કલાકાર છો, આ ક્ષેત્રનો અનુભવ છે, તો તમારી નીચે તમે અત્યારે કલાકારને તૈયાર કરો છો આગળ લઈ આવવા માટે? ઘણા બધા છોકરા અત્યારે છે અમારે જામ કલ્યાણપુરમાં, એક ભરતભાઈ છે, પછી અમારે ભાટિયામાં પણ એક સંજયભાઈ છે, એના પછી અમારે એક જામનગરમાં હંસરાજભાઈ છે, એક રાજકોટમાં પણ હંસરાજભાઈ છે. આ આ બધા છે ને મને સાંભળે છે અને ઘણો બધો મારી મદદ એ લોકો લે છે અને હું એમને ક્યાંય ભજન હોય તો લઈ જાઉં છું, બે ભજનનો મોકો દઉં છું અને આ રીતે મારી નીચે આ લોકો તૈયાર થાય છે. આ ભજન અત્યારે કંઈક સ્વરૂપ બદલાયું છે, તો તમારા શબ્દો મારે સાંભળવું હોય તો આ ભજન અને સંતવાણી કઈ દિશામાં અત્યારે જઈ રહ્યા છે? આમ તો એના વિશે વાત કરીને, જ્યારે અમારો જમાનો હતો ને ત્યારે તો એટલી બધું પ્રગતિસર હતું કે ભજન એ જેમ તેમ નહીં ગાવાતા. સંધ્યા ગાઈ, આરાધ કરી, ફરજ કરી, રામગીરી, પ્રભાતિયા, એ રીતે પ્રગતિસરના ભજન ગવાતા. અને એમાં જો કોઈ આડું અવડું ગાય તો ઓડિયન્સમાંથી કહેતા કે ભાઈ અત્યારે આ ન ગવાય, એવું એક માહોલ હતું. પણ અત્યારે જે થયું છે ને, હવે આમાં કલાકારો મજબૂર થઈ ગયા છે. ઘણી જગ્યાએ જાય તમે ગણપતિની વંદના કરી લીધી હોય તો છે ને કસુંબીનો રંગ સંભળાવજો એવી ફરમાઈશ આવે છે. પણ એ આ લોકોને ખબર નથી હતી અને કલાકારો મજબૂર હોય છે એટલે એને પછી ગાવું પડે છે. અને જો સવારે ફંડ ફાળો ન થાય તો એમ કે કાર્યક્રમ ફેલ ગયો આજનો. એટલે કલાકારોને ગાવું પડે છે, નહીં તો સારો કાર્યક્રમ ગયો હોય પણ ફંડ ફાળો ન થાય એટલે આ લોકો એમ કે તમારો કાર્યક્રમ આજ ફેલ ગયો છે. પણ તમે ગમે ત્યારે ગમે તે ગાય ને પૈસા ભેગા કરી દો. એટલે ભજન અત્યારે છે ને આ દિશામાં, જેમ ભજીયા ખાઈને કાગળ આમ ભૂંગળી વારીને ફેંકી દઈ છે, અત્યારે માહોલ ભજનનું એવું થઈ ગયું છે. અને મથુરભાઈ, આ તમે જાહેર કાર્યક્રમોની વાત કરી, હવે મારે આ ઓફિશિયલી એટલે કે જે રેકોર્ડિંગ છે આકાશવાણી રાજકોટ અને દૂરદર્શનના રેકોર્ડિંગ અને સફર ટાઇટલો, આ જે તમારો પડાવ છે આ ક્ષેત્રનો, તો એ એ શરૂઆત કરજો એ સફરની, સફળ કેસેટની જરા વાત કરશો. સફળ કેસેટમાં સૌથી પહેલાં તો અમે અહીંયા ખંભાળિયામાં એક સાદા ભજન હતા, અમારા દેવસિંહભાઈ સરપંચ એમના ઘરે ભજન. ત્યારે અમારે ખંભાળિયામાં અમારા સમાજના જ જીતેન્દ્ર વોચ કંપની આમ તો એનું નામ હતું દુકાનનું, અને એ લોકો નાના નાના રેકોર્ડિંગ કરતા ભજનમાં. ઓલું નાનું ડેક અકાઈનું આવતું એ જમાનામાં, અને એ રેકોર્ડિંગ કરવા જતા. હવે એ ગોવિંદભાઈ નકુમ એ ત્યાં આવેલા ને એની ભજનનું રેકોર્ડિંગ કર્યું. આ જે હું વાત કરું છું એ લગભગ 85ની સાલમાં, 1985માં. અને એના ભાગ્ય સારા, મારા ભાગ્ય સારા, એમનું હાયલું અને મારું હાયલું, એ કેસેટ એટલી બધી સફળ થઈ. એમાં ભજન હતા ગણપતિ વંદના હતી, પિંગડાનું સ્વપ્નું હતું ને એક સોનાલાઈનું ભજન હતું. આ એટલી બધી ચાલી કે એને વધારાની બે ત્રણ દુકાનો થઈ ગયું ને મારું ગાડું હાયલું આગળ. આપણે વાતોને પણ આગળ ધપાવીએ તે પહેલા વચ્ચે કોઈ કેસેટનો એક ભજન સાંભળી લઈએ. ત્યારે જે મેં ભજન ગાયેલું પિંગડાનું સ્વપ્નું, જોકે ત્યારે તો આખું ગળું અલગ હતું, હવે તો ઉંમરને લીધે થોડું ગળું ભારે છે, એટલે ત્યારે એ જે ભજન આવ્યું હતું, જીસ દિન રાજા તારો એ જન્મ હુઓ એ વાગે કોઈ નગારાના નિશાન રે જોશીદા તેડાવો માટે રિયાઝ કરવું અને આને મૂકી ન દેવું. આપણામાં કહેવત છે કે ગાણું વાણું દુજાણું મૂકી દો તો વયું જાય,
એટલે પેલા તો એક ઈ કરવું, ભલે 15 મિનિટ 20 મિનિટ અડધો કલાક જેવો ટાઈમ હોય એવો, ઘરે બેઠા હોય પ્રોગ્રામમાંથી આવીને પણ રિયાઝ ઘણા બધા કરતા હોય છે, અને કરવો જરૂરી છે, તો જ તમારું ગળું એની જગ્યાએ રહે, નહીં તો ઉતરી જાય ગળું, અને પછી તમે ગાવા બેસો તો આ બધો સોરપેટીમાં સોજો આવી જાય, દુખાવો કરે. એટલે પેલો તો એ જ છે કે તમારે કાયમના માટે રિયાઝ કરવો, પછી નકામા વ્યસનોથી દૂર રહેવું. અતિ ભલે ક્યારેક ક્યારેક એમ તો હું બીડી પીવું છું, ચા પણ પીવું છું, પણ એ બધું મર્યાદામાં. તમે અતિ ઓવર પછી કોઈ પણ વ્યસન, એટલે એનાથી દૂર રહેવું, એવું એક મારે અત્યારના યુવા કલાકારોને એવો સંદેશ છે કે ભાઈ તમે વ્યસનથી દૂર રહો અને કાયમના માટે રિયાઝ કરો, સુર ન મળતો હોય તો ગોતો. એટલે હા, એક મારો સંદેશ છે. અને તમારા આકાશવાણીમાં રેકોર્ડિંગની વાત કરતો હતો હું, દૂરદર્શનના રેકોર્ડિંગ, તો એ અનુભવો તમારા કેવા રહ્યા? આકાશવાણીમાં આમ તો જો કે હું ફર્સ્ટ પરીક્ષામાં જ હું પાસ થયો 1989માં, અને ત્યારે તો શું છે, ભજનનું માહોલ હતું આકાશવાણીમાં, પણ ત્યારે તો જે મજા હતી આકાશવાણીમાં, આપણા આપણા બધા સાજિંદાઓ પણ આપણા લાલદાસ બાપુ આવતા તબલામાં, અમારા શ્યામજીભાઈ વાયોલિનમાં હોય, મંજીરામાં શ્યામ હોય, અને ત્યારે જે ભજન આકાશવાણીમાં થતા, હવે તો અત્યારે તો એવું બધું નથી, પણ ત્યારે જે અમે મજા કરી છે આકાશવાણીમાં, એ 90નો દાયકો પછી 10નો દાયકો, એટલે ત્યારે તો બહુ સરળ અને બહુ મને કામ કરવાની પણ ત્યાં. અને મથુરભાઈ, આકાશવાણી ને દૂરદર્શન આનું જે રેકોર્ડિંગ અને અત્યારના જાહેર કાર્યક્રમોમાં, તો એના અનુભવ કેવો, એમાં કેટલી પાબંદી હોય? હવે કાર્યક્રમોમાં તો કોઈ જાતની પાબંદી હોતી જ નથી, બરાબર. એ તો તમે લાઈવ હોય, તમારું ભજનને જેવડું ખેંચીને લાંબુ કરવું હોય એટલું થઈ શકે, વચ્ચે વચ્ચે બીજું પણ કાંઈ નાખવું હોય મરી મસાલા તો પણ ફરી શકે, પણ જે રેકોર્ડિંગ છે, પછી દૂરદર્શનનું હોય, આકાશવાણીનું હોય કે ઓડિયો કેસેટનું હોય, એનું એક મર્યાદિત ગાયકી છે, અને ટ્રેક સિસ્ટમ આવતા તો પછી એટલો એટલો બધો ખ્યાલ રાખવો પડે કે આપણી જગ્યામાં જ ગાવાનું, આગું પાછું થોડુંક પણ થાય તો ન હાલે, કારણ કે એ બધું લાઈવ તો હોય નહીં, એટલે ટ્રેક તો પહેલાં મ્યુઝિક ટ્રેક બનાવેલો હોય, એમાં ગાવાનું, હવે એ પરફેક્ટ ગાવાનું, આટલો ડિફરન્સ આ જાહેર કાર્યક્રમ અને રેકોર્ડિંગને ઘણો બધો છે. અને મથુરભાઈ, એક કોઈ કલાકારનું ફેવરેટ ભજન હોય છે, કોઈ ગીત હોય છે, તો તમારું કોઈ એક ટ્રેડમાર્કનું જેને અમે ભજન કહીએ છીએ, એવું એક ભજન સંભળાવી દો. ચોક્કસ. ઓગણીસો 1990માં સ્ટુડિયો સિદ્ધાર્થ, એમાં એક ગરબો ગાયેલો મેં, ખોડિયારમાંનો, બહુ બહુ ફેમસ થયો, અતિ ફેમસ. જોકે એ કેસેટ લગભગ જેના કુળદેવી ખોડિયાર છે એ પૂજામાં રાખતા, એટલે આટલી બધી, અને સાથમાં મીનાબેન પટેલ. આવ્યા છે માટે ગામડે રહ્યા, આવ્યા છે માટે ગામડે રહ્યા, એ ગામું માટે ને ધરો માટે લ્યો, ગામું માટે ને ધરો માટે લ્યો, ત્યાં છે સ્થાન ખોડિયાર ના રહ્યા, ત્યાં છે સ્થાન ખોડિયાર ના રહ્યા, ગડધરે થી માજી શરિયા આવ્યા છે માટે ગામડે રહ્યા, આવ્યા છે માટે. વાહ મથુરભાઈ, આ સંવાદના એન્ડમાં છે ત્યારે મથુરભાઈ, ખાસ સરકાર તરફથી વિશેષ સન્માનો, અન્ય સંસ્થા તરફથી વિશેષ સન્માનો, અને વિદેશના કાર્યક્રમોની જરા યાદી કરશો? ચોક્કસ. હવે સન્માનની વાત કરીએ તો સૌથી પહેલાં મારું સન્માન રાજકોટ સરગમ ક્લબ, એમાં વજુભાઈ વાળા, પછી ઘણા બધા આગેવાનો, એની મારું એક સન્માન કરેલું ચૌધરી હાઈસ્કૂલમાં રાજકોટ, એ મારું ફર્સ્ટ ટાઈમ સન્માન. પછી મારા સમાજે તો ઘણા બધા કરેલા, રાજકોટમાં, વિરમગામમાં, બગસરા, મોરબી, જામખંભાળિયા, બધે
ઈ મારા સમાજે તો ઘણા બધા સન્માન કર્યા, પણ ફર્સ્ટ ટાઈમ મારું સન્માન આ સરગમ ક્લબ રાજકોટ. અને મથુરભાઈ કાંદાસ બાપુ સાથે તમારો નાતો છે, તો તેમનો પણ કોઈ ગુરુ મંત્ર હશે, કોઈ જીવન મંત્ર હશે, તો એ ગુરુ મંત્ર શું હતો એના વિશે જરા વાત કરશો. હવે વિજયભાઈ, એમાં ગુરુ મંત્રમાં હું જ્યારે શરૂઆત કરીને પછી બીતો બહુ ગાવાથી, કે ઓડિયન્સ મારું સાંભળશે, કોઈ સારો કલાકાર સામે હશે તો મારું હાલશે, એવી રીતે બીતો બહુ. ત્યારે તો કોઈ માધ્યમ નહીં, કાં તો પોસ્ટકાર્ડ આવે કાં તો રૂબરૂ આવે, એ રીતે કન્ફર્મ કરી જાય. પછી મને ખબર પડે કે કોઈક બીજો ગાવાવાળો છે, અથવા એવું માહોલ છે કે ત્યાં તો ગઝલ ગાવી પડે ને ત્યાં તો બીજું કાંઈ ગાવું પડે, તો એવું કાંઈ આવડે નહીં, એટલે પછી હું જાઉં નહીં. એવી રીતે ઘણા બધા કાર્યક્રમો મેં એ રીતે કર્યું, એટલે એવી લોકો પાર્ટી હોય એ તો લટકી જાય બિચારા. હવે એ વાત કાંદાસ બાપુ પાસે પહોંચી, કાંદાસ બાપુ મને દ્વારકા બોલાવ્યો, હા જે બેઠા બધા, મને કે છોકરા તારી ફરિયાદ છે? શું બાપુ, કેમ જાતો નથી? ના જવું હોય તો ના કહી દેવાય, કેમ નથી જાતો? એ મને કહે. એટલે બાપુ મેં કીધું મને છે ને બીક લાગે છે. શેની બીક લાગે? સામે કોઈ ગાવાવાળા એવા હોય, ઓડિયન્સ એવું વાઈફાઈ હોય તો એ બીક લાગે બાપુ, મને તો કંઈ બહુ આવડે નહીં દેશી ભજન ગા. મને કે કાંઈ હાવજ દીપડા છે તું કેમ બી છો? બાપુ એ તો બીક જાતી નથી. મને કે તું જો તારા મગજમાં ઉતાર તો એક ગુરુ મંત્ર આપું. આપો બાપુ. કે જ્યારે પણ ગાવા બેસવું ત્યારે આંખું બંધ કરવી, પહેલાં તો સાખી શરૂ કરી આંખું બંધ કરી જાવી, પછી અંદરથી આત્મામાંથી એવું વિચારવું કે દુનિયા નથી, દુનિયા છે જ નહીં, આ દુનિયામાં હું એકલો છું, કોઈ દેખાતા તો નથી, આંખ બંધ કરી. એટલે આ તું એક મંત્ર યાદ રાખ, તારી બીક વહી જાય. અને મેં એ શરૂઆત કરી, તે દીની મારી બીક મુકાઈ ગઈ. અને આ ગુરુ મંત્ર બાપુનો હજી મને યાદ છે, અને આજના કોઈ યુવાનો બીતા હોય તો એના પર પ્રેરણાદાયક છે. આખું બંધ કરીને ભજન તો આખું બંધ કરીને જ ગવાય. હા, લોકગીત ગરબા હોય તો એ દાંત કાઢતા ગવાય, બધું કરાય, બાકી ભજન તો ગંભીર થઈને જ ગવાય. એટલે આ બાપુનો મંત્ર મને યાદ છે, અને ઘણા બધાને ઉપયોગી થાય એવો પણ છે. ધન્યવાદ મથુરભાઈ, અમારા ડીડી ભારતીના સુરીલા સંવાદ કાર્યક્રમમાં જોડાણા, તમારા જીવનની યાત્રા, ભજન સંભળાવ્યા, ફરીવાર કાર્યક્રમમાં જોડાણા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર, આભાર, ધન્યવાદ.